સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લાગેલું બંધારણની જોગવાઈઓ નહીં માનનાર દેશદ્રોહી છે એવું બળતંત્રએ ઉતારતા વિરોધ આ મામલે રેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ દરમિયાનગીરી કરી સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આ છ ગામના લોકોના પ્રશ્નો હૉલ નહીં થાય તો આવનારા દિવસોમાં આદિવાસી એમએલએ સંસદો અને આદિવાસીઓ ભેગા થઈને આંદોલન કરીશું આ છ ગામના લોકોને બોલાવી ધમકાવવામાં આવ્યા હતા કે આ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે જે નિગમની જમીન પર લગાવવામાં આવ્યું છે જે નિગમની જમીન પર લગાવવામાં આવ્યું છે માટે તેને હટાવી દેવાયું એક તરફ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના છ ગામના પ્રશ્નો હલ કરવા તરફ આગળ વધી રહી છે બીજી બાજુ આ છ ગામના લોકોનો વિરોધ વધતો જાય છે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વાગડિયા ગામ લોકોએ બંધારણની જોગવાઈઓ નહીં માનનાર દેશદ્રોહી છે એવું બોર્ડ મારી દેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ લગાવેલું બોર્ડ ગરૂડેશ્વર મામલતદારે તાબડતોબ કાઢી નાખ્યું હતું ગરૂડેશ્વર મામલતદારે જણાવ્યું હતું કે એ બોર્ડ નર્મદા નિગમની જમીન પર માર્યું હોવાથી બોર્ડ અમે દૂર કર્યું છે તો બીજી બાજુ વાઘડિયા ગામના આગેવાન રવિ તડવીએ જણાવ્યું હતું કે અમારું ગામ પાંચમી અનુસૂચિમાં આવે છે અમે ગ્રામસભામાં ઠરાવ કરી બંધારણીય હક અધિકાર દર્શાવતી તકતી અમે લગાવી હતી અમારે આ તકતી લગાવવા પૈસા એક્ટ મુજબ કોઈ પણ અધિકારીનો પૂર્વ મંજૂરી લેવી પડતી નથી અમે ફરીથી આ તકતી લગાવીશું આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અનુસૂચિ પાંચ હેઠળ ગ્રામસભામાં જે નિર્ણય કરવામાં આવ્યો હોય તેને વિધાનસભા સુપ્રીમ કોર્ટ કે કોઈ નિગમ ચેલેન્જ કરી ન શકે રૂઢિગત ગ્રામસભાનો નિર્ણય જ માન્ય રાખવામાં આવે છે સ્ટેચ્યુના નામે ઓગણીસ ગામોના વિસ્થાપિત કર્યા છે જે મકાનો બનાવવામાં આવ્યા છે તે રહેવાલાયક જગ્યા જ નથી રૂઢિગત ગ્રામસભાને સત્તા આપવામાં આવી છે એ સર્વોપરી છે આ બોર્ડ હટાવવામાં આવ્યું છે તે સરમુખત્યાર સાય છે પણ આ છ ગામના લોકોના વારે આવ્યા છે અને અમને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ છ ગામના લોકોના પ્રશ્ન હલ નહીં થાય તો આવનારા દિવસોમાં આદિવાસી એમએલએ સંસદો અને આદિવાસી ભેગા થઈ આંદોલન કરીશું હાલ તો આ બોર્ડ હટાવતા છ ગામના લોકોએ રોષે ભરાયા છે દીપક જગતાપ ચેડેશ ટીવી રાજકોટ પણ ગુજરાત સરકાર દ્વારા આ લાગુ કરવામાં આવ્યો છે છતાં સ્ટેચ્યુના નામે અમારે સરદાર પટેલ વલ્લભનો કોઈ વિરોધ છે નથી પણ સ્ટેચ્યુના નામે જે આદિવાસી વિસ્તારમાં જે કેવળિયાના ત્યાં ઓગણીસ ગામો છે અત્યારે છ ગામોની અંદર વિસ્થાપન કરવાની વાત કરી રહી છે ને આ લોકોએ ત્યાં ગાડી નવી વસાહત બનાવી અને ત્યાં ગાડી જે મકાનો બનાવવામાં આવ્યો છે એ મકાનોની અંદર ખાલી બે ખાટલા વડે એટલી જગ્યા છે હવે એમના બાળકો ક્યાં જાય એમને એ ઢોરઢાકર સાથે રાખે છે એના ઢોરઢાકર ક્યાં જાય એમના મરઘા બકરા ક્યાં જાય તો આ પરિસ્થિતિ પેદા કરે એટલે આની સામે લોકો લડે છે પોતાના હક અને અધિકાર માટે કે વિસ્થાપન કદાચ ભૂલે ચૂકી કરવું પડે વિકાસ માટે પણ છતાં ત્યાં ગાડી આ લોકોને પૈસા વગર અત્યારે કલેક્ટરે જે તેર ગામો હતા એની અંદર છ ગામો ઉમેરીને ઓગણીસ ગામની અંદર ઓગણીસ ગામો રહ્યા છે સત્તામંડળની અંદર એ બહુ આવનારા સમયની અંદર જોહુકમી શાહી આ ચાલે છે અને આવનારા સમયમાં આજે જે બોર્ડ હટાવવામાં આવ્યું છે ત્યાં ગાડી શિડ્યુલ ફાઇવ પ્રમાણે રૂડી ગ્રામસભા અને ગામસભાઓને ટ્રાઇબલ વિસ્તારની અંદર જે ચૌદ જિલ્લા અને બાવન તાલુકાઓ જે આવેલા છે એની અંદર એને સત્તા આપવામાં આવી છે અને ગ્રામસભા જે ઠરાવે છે એને એનો ઠરાવ કર્યા પછી એ બોર્ડ લગાવે એ સર્વોપરી હોય છે એની અંદર ના વિધાનસભા ના પાર્લામેન્ટ ના સુપ્રીમ કોર્ટ એ સર્વોપરી આ ગ્રામ પંચાયત છે ને જો આવી રીતે બોર્ડ હટાવવામાં આવે મામલતદાર દ્વારા અને સત્તા મંડળ દ્વારા તો આ લોકશાહીને બહુ મોટામાં મોટો ખતરો છે અને આ સરમુખ્ત્યાર શાહી આગળ જઈ રહ્યો છે એના માટે પછી લોકો આખા દેશના અને ગુજરાતના જે આદિવાસી સમાજના સાંસદ સભ્યો ધારાસભ્યો બધાને અમે અપીલ કરીએ સમાજના સંગઠનો આગેવાનોને કે આવું થવું નહીં જોઈએ સરકારે વાતચીત કરવી જોઈએ સરકારની અંદર ગુજરાત સરકારમાં સત્તાવીસ ધારાસભ્યો આદિવાસી છે અનામતને લીધે એ લોકોને આ સરકારે વિજયભાઈ રૂપાણીએ બોલાવવા જોઈએ અને ચર્ચા કરવી જોઈએ આની પર તો એના કોઈ રસ્તા નીકળે પણ આવી રીતે જ્યારે જો હુકમી એ કરશે તો લોકોમાં